નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે સાત માર્ચ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સાત માર્ચ બે હજાર વીસના ડેઈલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક કયા રાજ્યની સરકારે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરી તે રાજ્ય છે છત્તીસગઢ છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યપાલ અનુસુયા ઉડકે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો અગિયાર રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન બે સાર્વજનિક પરિવહનની સુવિધા નિઃશુલ્ક કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો પ્રથમ દેશ બન્યો છે લક્ઝમબર્ગ કે જેણે સાર્વજનિક પરિવહનની જે સુવિધા છે તે એકદમ ફ્રી કરી છે મફત કરી છે લક્ઝમ્બર્ગ પાટનગર લક્ઝમબર્ગ સિટી સમ્રાટ હેનરી પ્રધાનમંત્રી છે જેવિયર બેટેલ ચલણ છે યુરો પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિ વય નિવૃત્તિ વયના વર્ષ ઘટાડીને અઢાર વર્ષ કર્યા છે તે છે પંજાબ રાજ્ય સરકાર પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરેન્દ્રસિંહ રાજ્યપાલ વીપી સિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર 1966 પ્રશ્ન 4 હાલમાં જ અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ આ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે હરિયાણા રાજ્યમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્ય સભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન પાંચ હાલમાં જ માઇક્રોસોફ્ટે દિવ્યાંગોને તાલીમ આપવા માટે કઈ બેંક સાથે સમજૂતી કરી તો માઇક્રોસોફ્ટે સમજૂતી કરી છે એસબીઆઈ સાથે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવન મુખ્ય મુંબઈમાં છે અધ્યક્ષ છે રજનીશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ વાર આઉટ કરીને પ્રથમ બોલર બન્યા તો તે ન્યૂઝીલેન્ડના બોલર છે ટીમ સાઉથી આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈ મનુ સાહની પ્રશ્ન આઠ હાલમાં જ કયા શહેરમાં લેન્ડ પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આઠમાં સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન નવ હાલમાં જ બંગાળ ક્રિકેટ ટીમની રણજી ટ્રોફીના સેમિફાઈનલમાં કઈ ટીમે હરાવીને પ્રથમવાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું તો તે છે કર્ણાટક ક્રિકેટ ટીમ કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન દસ હાલમાં જ કઈ વ્યક્તિને એમએમટીસી ના અધ્યક્ષ અને એમડી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો તો તે છે સુધાંશુ પાંડે મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં અને સ્થાપના થઈ હતી છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસી પ્રશ્ન અગિયાર ઉત્તરાખંડ સરકારે કયા ક્ષેત્રને રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની જાહેર કરી તો તે છે ગેરસન ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન બાર હાલમાં જ કઈ બેંકે ઝોમેટો સાથે ભાગીદારી કરી તો તે બેંક છે આરબીએલ પ્રશ્ન તેર હાલમાં જ કઈ બેંકે કોરોના વાયરસથી પ્રભાવિત દેશો માટે બાર બિલિયન યુએસ ડોલર આપવાની જાહેરાત કરી તો તે બેંક છે વિશ્વ બેંક કે જાહેરાત કરી છે વિશ્વ બેંકની સ્થાપના ઓગણીસો ચુમ્માલીસમાં મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં અને અધ્યક્ષ છે ડેવિડ માલપાસ પ્રશ્ન ચૌદ હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે ચાર માર્ચના રોજ પ્રશ્ન પંદર હાલમાં જ અજલન શાહ હોકી ટુર્નામેન્ટ ક્યાં આયોજિત કરવામાં આવશે તો આ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવનાર છે મલેશિયામાં મલેશિયા પાટનગર ક્વાલમપુર ચલણ છે મલેશિયન રિંગીટ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જોતી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ